Holy friends, our next lesson is simple future tense. Friends, આપણે tense શીખી રહ્યા છે. બે tense ની આપણે આગળ વાત કરી ચૂક્યા છે, simple present tense અને simple past tense. એની વાક્ય રચનાઓ અને એના જે sentences છે એની આપણે ચર્ચા કરી હતી. આજે simple future tense ની વાત કરશું. મિત્રો, simple future tense ક્યાં યુઝ થાય છે? તો ભવિષ્યમાં જે ક્રિયાઓ થવાની છે, આવનારા સમયમાં કોઈ ક્રિયા થવાની છે અને એ ક્રિયાનું મારે અત્યારે વર્ણન કરવું હોય તો હું સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરીશ. કોઈ ભવિષ્યની યોજના છે અને એ યોજનાને મારે દર્શાવવી હોય, ઇંગ્લિશમાં મારે યોજનાને કહેવી હોય તો હું સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરીશ. મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્ય રચના શું હશે? તો જો હકાર વાક્ય હોય તો સૌથી પહેલા સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કરતા, ક્રિયાનો કરનાર, જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ, પ્લસ વિલ અથવા શેલ. આ હેલ્પિંગ વર્બ છે, મોડલ ઓક્સિલરી વર્બ પણ કહેવાય એને, પ્લસ વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને ઓ ડબલ્યુ એટલે અધર વર્ડ્સ. એટલે સબ્જેક્ટ, વિલ, શેલ, પ્લસ વી વન, પ્લસ ઓબ્જેક્ટ, પ્લસ અધર વર્ડ. નાઉ ફ્રેન્ડ્સ, અહીં આગળ વિલ અને શેલ બંને છે, તો કયા કરતા સાથે વિલ યુઝ કરવું અને કયા કરતા સાથે શેલ યુઝ કરવું એ પણ એક પ્રશ્ન છે. તો એ લખ્યું છે આપણે કે આઈ અને વી સાથે શેલ વપરાય છે જ્યારે બધા જ કરતા સાથે વિલ વાપરી શકાય. મતલબ કે આઈ અને વી સાથે શેલ વાપરીએ પરંતુ તેની સાથે વિલ પણ વપરાય, શેલ વાપરવું હોય તો આઈ અને વી સાથે વપરાય છે. ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ લખ્યું છે કે આઈ શેલ વિઝિટ ધ લાઇબ્રેરી ટુમોરો, આવતીકાલે હું લાઇબ્રેરીની મુલાકાત લઈશ. ટુમોરો ભવિષ્યની રચના છે. ધ ટીચર વિલ ટીચ ગ્રામર ટુડે, આજે ટીચર ગ્રામર ભણાવશે, ભવિષ્યની વાત છે. ધે વિલ વોચ અ મૂવી નેક્સ્ટ સન્ડે, આવતા સન્ડે તેઓ મૂવી જોશે. વી શેલ બાય અ કાર નેક્સ્ટ યર, આવતા વર્ષે અમે કાર ખરીદીશું. કેતન વિલ નોટ ગો ટુ સ્કૂલ ટુમોરો, અને કેતન આવતીકાલે સ્કૂલે જશે નહીં. શેલ હંમેશા નિશ્ચિત ક્રિયાઓ દર્શાવવા વપરાય છે, માટે કેટલીક વખતે કોઈ પણ કરતા સાથે શેલ વાપરી શકે. નિશ્ચિત ક્રિયા કોઈ પણ છે, ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિયા થવાની જ છે, યુ શેલ બી પનિશ્ડ, તમને સજા થશે, ફાઇનલ છે, કોઈ ગુનો કર્યો તો સજા થવાની છે, તો યુ શેલ બી પનિશ્ડ કહી શકાય. કેમ? કારણ કે નિશ્ચિત ક્રિયા છે, એટલે શેલ કોઈ પણ કરતા સાથે જ્યારે વપરાય ત્યારે એ ક્રિયા હંમેશા નિશ્ચિત હોય છે. મિત્રો, નકાર વાક્યની વાત કરીએ તો નકાર વાક્યની વાક્ય રચનામાં નકાર એટલે નેગેટિવ સેન્ટેન્સ ઇંગ્લિશમાં કહીએ તો, સબ્જેક્ટ પ્લસ વિલ શેલ, એના પછી નોટ મુકાય છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ વી વન, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. કઈ રીતે સેન્ટેન્સીસ બને છે? કેટલાય એક્ઝામ્પલ જોઈએ. દીપક વિલ નોટ રીડ અ સ્ટોરી ટુમોરો, આવતીકાલે દીપક સ્ટોરી વાંચશે નહીં. માય બ્રધર વિલ નોટ અરેન્જ એ પાર્ટી, મારો ભાઈ પાર્ટી અરેન્જ કરશે નહીં. They will not come here, તેઓ અહીં આવશે નહીં. I shan't meet the principal tomorrow, આવતીકાલે હું પ્રિન્સિપાલને મળીશ નહીં. He won't buy a new dress tomorrow, આવતીકાલે તે નવો ડ્રેસ ખરીદશે નહીં. મિત્રો, will plus not એટલે કે will not નું ટૂંકું રૂપ want, W O N પછી ઉપર અવતરણ ચિહ્ન અને T થાય છે. એવી રીતે શેલ નોટનું ટૂંકું રૂપ શેન્ટ થાય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. પછી આવે છે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય, કે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કેવી હોઈ શકે? શરૂઆત હેલ્પિંગ વર્બ એટલે વિલ શેલ થી થશે, વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ. વિલ યુ સિંગ ધ સોંગ હિયર, તમે અહીં ગીત ગાશો, ભવિષ્યની ક્રિયા છે. વિલ દે સ્પીક અબાઉટ સિક્રેટ,
શું તે રહસ્ય વિશે કહેશે? વિલ યુ સેલ યોર કાર નેક્સ્ટ યર? શું તમે આવતા વર્ષે તમારી કાર વેચશો? શેલ વી લર્ન ઇંગ્લિશ ટુમોરો? શું આપણે આવતીકાલે ઇંગ્લિશ શીખીશું? વિલ દે હેલ્પ યુ? શું તેઓ તમને મદદ કરશે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપીએ ત્યારે એ જવાબ હકાર વાક્યમાં આવે છે. મતલબ આ સિવાયના પ્રશ્નાર્થ વાક્યો ડબલ્યુએચ શબ્દથી પણ બને છે, અને એ ડબલ્યુએચ શબ્દોવાળા જે પ્રશ્નાર્થ છે એના જવાબો હંમેશા હકાર વાક્યમાં હોય છે. મિત્રો, ભવિષ્યમાં અસ્તિત્વ દર્શાવવા માટે ટુ બીના રૂપ વિલ બી અથવા શેલ બી વપરાય છે. આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપ એમ, ઇઝ અને આર હતા. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝ અને વર હતા. એમ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ બી અને શેલ બી વપરાય છે. મિત્રો, લખ્યું છે કે ધેર વિલ બી અ બિગ ગાર્ડન. ત્યાં મોટો બગીચો હશે. અત્યારે નથી પણ હશે. ધેર વિલ બી અસ્તિત્વ છે. ઇન્ડિયા વિલ બી સુપર પાવર ઇન 2025. 2025માં ભારત સુપર પાવર હશે. એનું સુપર પાવર તરીકે અસ્તિત્વ હશે. તો વિલ બી અને શેલ બી એ અસ્તિત્વ દર્શાવે છે. એ બાબત તમારે ધ્યાનમાં રાખવી. એના પછી છે મિત્રો, ભવિષ્યમાં માલિકી દર્શાવવા માટે, માલિકી દર્શાવવા માટે વિલ હેવ અને શેલ હેવ વપરાય છે. જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું કે હેઝ અને હેવ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોયું તો હેડ હતું. અહીંયા આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ હેવ અને શેલ હેવ છે. એક્ઝામ્પલ લખ્યું છે કે વી શેલ હેવ અ બિગ કાર નેક્સ્ટ યર. આવતા વર્ષે અમારી પાસે મોટી કાર હશે. ધે વિલ હેવ અ બિગ આર્મી. તેઓ પાસે મોટું સૈન્ય હશે. આઈ શેલ હેવ મચ વેલ્થ ઇન ફ્યુચર. ભવિષ્યમાં મારી પાસે ઘણી બધી સંપત્તિ હશે. મિત્રો, કીવર્ડ્સ અગત્યની બાબત સૌથી, કે જેના થકી આપણે ટેન્સને ઓળખીએ છીએ કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એના કીવર્ડ્સ અલગ છે, સિમ્પલ પાસ્ટના અલગ છે, અને સિમ્પલ ફ્યુચરના પણ કેટલાક શબ્દો છે જે તમને કાર્ડનો ઉલ્લેખ કરે છે. તો મિત્રો, કોઈ પણ સેન્ટેન્સમાં ટુમોરો શબ્દ આવતો હોય અથવા તો નેક્સ્ટ સાથેના સમયદર્શક શબ્દો હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ વીક હોય, ઇન ફ્યુચર એવો શબ્દ લખેલો હોય, કે પછી કોઈ કોઈ સાલ આપી હોય, ઇન 2025, ઇન 2030, ભવિષ્યની કોઈ સાલ આપી હોય, આ શબ્દો હોય, તમારે એમ સમજવું કે એ સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ છે અને એમાં આવતું ક્રિયાપદ વિલ શેલ પ્લસ વી વન હશે. મિત્રો, ઇફ અને અનલેસ આપણે આ બંનેને આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ જોઈ ગયા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પણ એનો ઉપયોગ થાય છે, પણ એના સાથેનું જે વાક્ય છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સનો હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ઇફ યુ વર્ક હાર્ડ, તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ શકો છો, યુ વિલ ગેટ સક્સેસ. જો તમે હાર્ડ વર્ક કરશો તો તમને સફળતા મળશે. અનલેસ યુ વર્ક ફાસ્ટ, જો તમે ફાસ્ટ નહીં ચાલો, યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જશો. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો મિત્રો, આ આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય પ્રકારના વાક્યો તમારે 10-10 આની એક્સરસાઇઝમાં બનાવવાના છે અને આખો ટોપિક નોટમાં